ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે, કઠુઆમાં આયોજિત સ્ટાર્ટઅપ એક્સપોનું કરશે ઉદઘાટન. શહેરી કાશ્મીર એગ્રીકલ્ચર સાયન્સ અને ટેકનોલોજી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં પણ થશે સામેલ. આજથી બે દિવસના નેપાળ પ્રવાસે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર, ભારત નેપાળ સંયુક્ત આયોગની 7મી બેઠકમાં થશે સામેલ. ટીએમસી નેતા મહુવા મોઇત્રાની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી. સરકારી આવાસ રદ કરી 7 જાન્યુઆરી સુધી ખાલી કરવાના આદેશના વિરોધમાં મહુવા મોઇત્રાએ કોર્ટ સમક્ષ કરી છે અરજી. પાંચ મહિનાના યુદ્ધ બાદ પહેલીવાર રશિયા અને યુક્રેને એકબીજાના કબજામાં રહેલા યુદ્ધ કેદીઓને કર્યા મુક્ત. અંદાજે 200થી વધુ યુદ્ધ કેદીઓ પહોંચ્યા પોતાના દેશ. ચાર થી વધુ જગ્યા પર રાજ્ય સરકારે જાહેર કરી ભરતી. જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 17થી વધુ જગ્યા માટે આજે બપોરથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લેશે ભરતી પરીક્ષા. તમામ વિદ્યાશાખાઓમાં પ્રવેશ પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ થયું લોન્ચ. રાજ્યની કોલેજીસના 7,50,000થી વધુ વિદ્યાર્થીઓ એડમિશન માટે એક જ પોર્ટલ ઉપર કરી શકશે અરજી. સમય અને ખર્ચની થશે બચત. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસનું છવાયું સામ્રાજ્ય. દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અનેક ફ્લાઇટ રદ. ગુજરાતમાં પણ વધ્યું ઠંડીનું જોર. કેપટાઉનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલતી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ. દક્ષિણ આફ્રિકાએ 3 વિકેટે બનાવ્યા 62 રન. ભારતીય ટીમ 36 રનથી હજુ પણ આગળ.